હંમેશા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌ જોઈ રહ્યા છો વીઆર લાઈવ નો કાર્યક્રમ ફેમિલી ડોક્ટર. હું છું આપની સાથે ધ્વનિ. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ રોગ વિશે અને તેના ઉપચાર વિશે ચર્ચા કરતા હોઈએ છીએ. તો આજે એવી રીતે આપણે ડાયાબિટીસ અથવા તો બ્લડ પ્રેશર અને થાઇરોઇડ ને લગતી માહિતી મેળવતા હોઈએ છીએ ડોક્ટર પાસેથી. તો આજે આપણે થાઇરોઇડ વિશે ચર્ચા કરીશું કે થાઇરોઇડ એટલે શું થાય છે. આપણે જોઈએ છીએ કે થાઇરોઇડ જ્યારે પણ કોઈ પણ વ્યક્તિનું સામાન્ય રીતે સતત વજન વધતું હોય તો તરત જ જે આજુબાજુ અથવા તો આપણી આસપાસના લોકો જે છે તેમના દ્વારા કહેવામાં આવતું હોય છે કે આપને અવશ્યથી થાઇરોઇડ હશે, આપ થાઇરોઇડનું ચેકઅપ કરાવો. તો આવી જ રીતે આપણે થાઇરોઇડનું નામ પણ આપણા રોજિંદા જીવનમાં સાંભળતા આવ્યા છે અને ઘણા લોકો થાઇરોઇડની બીમારીથી પણ પીડિત છે. તો આજે આપણે થાઇરોઇડ વિશે ખૂબ જ સચોટ માર્ગદર્શન મેળવીશું અને તેના વિશે પૂરતી માહિતી મેળવીશું કે થાઇરોઇડના પ્રકાર કયા છે અને તેને જ્યારે પણ આપણને થાઇરોઇડ થવાની શરૂઆત થાય છે તો તેના આપણને લક્ષણો કયા પ્રકારેથી ખ્યાલ આવે છે અને કારણો અને તેના નિદાન વિશે તમામ વિશે આજે આપણે ખૂબ જ વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તો આજના કાર્યક્રમમાં આપણી સાથે ખૂબ જ નિષ્ણાંત ડોક્ટર જોડાયા છે, ભૂમેશ રાજદેવ. આપણે તેમનું સ્વાગત કરીએ. જી સર, સ્વાગત છે આપનું. થેન્ક યુ ધોનીબેન. જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો. જી સર, તો સર આપણે સૌ પ્રથમ થાઇરોઇડ એટલે શું તેના વિશે તમામ દર્શક મિત્રોને ટૂંકમાં માહિતી આપશો? હા, થાઇરોઇડ મુખ્યત્વે એક ગ્રંથિ હોય છે ગળાના ભાગમાં. અહીંયા બટરફ્લાય એટલે કે તિતલી જેવા આકારની એક ગ્રંથિ હોય છે જેમાંથી T3 અને T4 નામના થાઇરોઇડ હોર્મોન્સ એટલે કે દ્રવ્યો શરીરમાં જાય છે, જે શરીરમાં ઘણી બધી અગત્યની કામગીરી બજાવે છે. હવે આ T3 અને T4 એ વધારે ના આવી જાય એના માટે મગજમાંથી એક સંદેશો મળતો હોય છે થાઇરોઇડ ગ્રંથિને કે કેટલા પ્રમાણમાં T3 અને T4 નામના હોર્મોન્સ બનાવવા. એ સંદેશવાહક જે હોર્મોન હોય છે એનું નામ છે TSH. એટલે જ્યારે પણ લોકો સામાન્ય રીતના કે ડોક્ટરો પહેલી વખત જયારે થાઇરોઇડનો રિપોર્ટ કરાવે ત્યારે આ TSH નામનો રિપોર્ટ કરાવે છે. TSH એક્ચ્યુઅલમાં એક સિગ્નલ છે મગજથી થાઇરોઇડ ગ્રંથિને અપાતું કે તમારે થાઇરોઇડ હોર્મોન વધારે બનાવવાનો છે કે ઓછો. એટલે હવે જો આ TSH વધારે હોય તો મતલબ વધારે સિગ્નલ મળી રહ્યું છે, કારણ કે થાઇરોઇડ ગ્રંથિ ઓછા હોર્મોન બનાવી રહી છે. એટલે TSH વધારે હોવાનો મતલબ છે થાઇરોઇડ ઓછો છે, અને TSH ઓછો એટલે કે સંદેશો ઓછો હોવાનો મતલબ છે થાઇરોઇડ વધારે છે. તો સામાન્ય રીતના જયારે દર્દીઓ મારી પાસે કે ડોક્ટરો પાસે આવતા હોય છે ત્યારે એમ કહેતા હોય છે કે અમને થાઇરોઇડ વધી ગયો છે, એક્ચ્યુઅલમાં એમનો મતલબ હોય છે કે TSH નો રિપોર્ટ વધારે આવ્યો છે, જે હકીકતમાં બતાવે છે કે થાઇરોઇડ ઘટી ગયો છે. એટલે દર્દીઓ શું બોલે અને અમારે એનો શું મતલબ કાઢવો એ બે અલગ વસ્તુ થઈ જાય છે, કારણ કે TSH સૌથી વધારે પ્રચલિત ટેસ્ટ છે. T3 T4 કે Free T3 Free T4 નામના ટેસ્ટ લોકો ફ્રીક્વન્ટલી કરાવતા હોતા નથી. જે દર્દીઓને થાઇરોઇડ હોય છે અને રેગ્યુલરલી થાઇરોઇડની દવાઓ લેતા હોય છે એ લોકોમાં પણ 50%થી ઉપર લોકોને આ બાબતની સંપૂર્ણ માહિતી હોતી નથી. એટલે TSH મગજથી થાઇરોઇડ ગ્રંથિને અપાતો સંદેશો છે અને T3 અને T4 એ મુખ્ય હોર્મોન્સ છે. જી બિલકુલ સર. તો સર ઘણી વખત આપણે સાંભળતા આવ્યા છે કે કોઈ પણ વ્યક્તિનું જો વજન સતત વધતું આવ્યું હોય છે તો તે વખતે કહેવામાં આવતું હોય છે કે આપને થાઇરોઇડની તકલીફ હોઈ શકે છે. તો સર આપે જે પ્રમાણે જણાવ્યું કે સર તે વખતે શું ડોક્ટર દ્વારા TSH રિપોર્ટ કરાવવાનું કહેવામાં આવતું હોય છે? હા, સામાન્ય રીતના થાઇરોઇડ માટે સૌથી પહેલો રિપોર્ટ TSH જ હોય છે, કારણ કે એ ઘણો સેન્સિટિવ હોય છે અને ઇઝીલી અવેલેબલ છે, બધી જ લેબોરેટરીમાં મોટા ભાગે થતો હોય છે. એટલે પહેલા TSH નો રિપોર્ટ કરાવવો જોઈએ. જો TSH વધારે છે એનો મતલબ કે થાઇરોઇડના હોર્મોન ઓછા છે તો આવી રીતના વજન વધી શકે. થાઇરોઇડ હોર્મોન શરીરમાં ઘણી બધી એક્ટિવિટીઝને રેગ્યુલેટ કરતો હોય છે. આપણે એમ માનીએ કે જ્યારે થાઇરોઇડ T3 અને T4 ઘટી જાય તો માણસને સુસ્ત બનાવી દે, ત્યારે માણસને ઠંડી વધારે લાગે, આખો દિવસ આળસ આવે, પથારીમાંથી ઉભા થવાની ઈચ્છા ના થાય, કબજિયાત થાય, એટલે આખા શરીરની એક્ટિવિટી એકદમ જ ઘટાડી દે. સામે પક્ષે જ્યારે T3 અને T4 વધી જાય ત્યારે TSH ઓછો હોય પણ T3 અને T4 વધી જાય એટલે આખા શરીરની એક્ટિવિટી વધારી દે, એટલે એવા માણસને ગરમી સહન ન થાય, વજન ઉતરવા માંડે, ઝાડા થવા માંડે,
ઇરિટેબલ માણસ રહેતો હોય, ગુસ્સો વધારે આવે, ઊંઘ બરાબર ન આવે, એ એકદમ વિરુદ્ધ લક્ષણો છે. થાઇરોઇડ T3 અને T4 જ્યારે ઘટી જાય તો માણસ આળસુ બની જાય, T3 અને T4 જ્યારે વધી જાય તો માણસ હાઇપર એક્ટિવ બની જાય, અને T3 અને T4 કરતા એકદમ વિરુદ્ધ દિશામાં TSH કામ કરે. એટલે જ્યારે માણસનું વજન વધતું હોય ત્યારે TSH વધારે હોય, કારણ કે T3 અને T4 ઓછા. જી બિલકુલ સર. તો સર જ્યારે પણ આપણે થાઇરોઇડ વિશે ચર્ચા કરતા હોઈએ છીએ તો સર જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી થાઇરોઇડના બે પ્રકાર છે, તો સર કયા બે પ્રકારના થાઇરોઇડ છે તેના વિશે પણ અમને માહિતી આપશો? આ જે મેં કીધું આ જ બે પ્રકાર છે બેન, હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે થાઇરોઇડને હોર્મોન્સ ઓછા હોવા, અને હાઇપરથાઇરોઇડિઝમ એટલે કે થાઇરોઇડના હોર્મોન્સ વધારે હોવા. જેમ મેં કીધું, હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે થાઇરોઇડ હોર્મોન્સ ઘટી જાય ત્યારે માણસ આળસ વૃત્તિ વધી જાય, માણસને કામ કરવાની ઈચ્છા ના થાય, ઊંઘ વધી જાય, કબજિયાત થઈ જાય. અને હાઇપરથાઇરોઇડિઝમ એટલે કે માણસનું વજન ઘટવા માંડે, માણસ વધારે એક્ટિવ થઈ જાય, પરસેવો વધારે વળે, ઝાડા ઉલટી થઈ શકે છે, આ બધું થાય. પ્રાઇમરીલી આપણને હાઇપોથાઇરોઇડિઝમ જોવા મળતું હોય છે, એટલે કે થાઇરોઇડનો હોર્મોન્સ ઘટી જતા હોય છે, અને એ પણ મુખ્યત્વે સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. કારણ કે સ્ત્રીઓ એ હાઇપોથાઇરોઇડિઝમ એ મોટા ભાગે આપણે ત્યાંની સ્ત્રીઓમાં ગ્રેવ્સ ડિઝીઝ અથવા ઓટોઇમ્યુન થાઇરોઇડ ડિસઓર્ડરના કારણે થતું હોય છે. આમ જોવા જઈએ તો સ્ત્રી અને પુરુષમાંથી બાયોલોજીકલી સ્પીકિંગ સ્ત્રીઓ વધારે સ્ટ્રોંગ મનાય, કારણ કે એમની ઇમ્યુનિટી વધારે પાવરફુલ હોય. પણ ક્યારેક આ ઇમ્યુનિટી એટલી બધી પાવરફુલ થઈ જાય છે કે એ તમારા જ શરીરના અંગોને નુકસાન પહોંચાડે છે. એમાં જ્યારે થાઇરોઇડ નામની ગ્રંથિને નુકસાન પહોંચે ત્યારે એ ગ્રંથિમાંથી નીકળતા આ T3 અને T4 નામના સ્ત્રાવ ઓછા થઈ જાય છે, અને એના કારણે માણસનું વજન વધવા માંડે છે. જી બિલકુલ સર. તો સર જ્યારે પણ આપણે હાઇપોથાઇરોઇડ વિશે વાત કરીએ તો સર હાઇપોથાઇરોઇડના લક્ષણ વિશે આપે ટૂંકમાં માહિતી આપી, તો સર જ્યારે પણ આવી રીતે હાઇપોથાઇરોઇડ હોય તો સર તે વખતે તેના લક્ષણો બીજા કયા પ્રકારના હોય, અને સાથે સાથે આપણને હાઇપોથાઇરોઇડ થવાના કારણો શું હોય? ઓકે, હાઇપોથાઇરોઇડ સૌથી પહેલા આપણે હાઇપોથાઇરોઇડના લક્ષણો વિશે વાત કરીશું. જો કોઈને ગ્રેવ્સ ડિઝીઝ થયું હોય એટલે કે ઓટોઇમ્યુન થાઇરોઇડ ડિસઓર્ડર, તો અહીંયા ગળા પર આખો સોજો આવી જાય, થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય, કારણ કે મગજમાંથી એને સિગ્નલ સતત મળે છે કે આપણે વધારે હોર્મોન બનાવવાની જરૂર છે, એટલે થાઇરોઇડ ગ્રંથિનો આકાર વધી જાય અને આખું ગળું ભરાઈ જાય. તમે ઘણા થાઇરોઇડના જૂના જમાનાના દર્દીઓમાં જોયું હશે તો ગળા પર મોટું ગાંઠ જેવું દેખાય, એને ગ્રેવ્સ ડિઝીઝ કહેવાય. ત્યારે આંખો પર બી નીચે સોજો આવી જાય, આંખો બહાર આવતી હોય એવું લાગે, પગે સોજો આવી જાય, ખાસ તો પગના નાળાની ઉપરના ભાગે સોજો આવી જાય, ચામડી કાળી પડી જાય, સાથે માણસનું વજન વધવા માંડે, આળસ વધવા માંડે, થાઇરોઇડ હોર્મોન ઓછો હોય તો સુગર પણ વધવા માંડે. આ બધું જ મુખ્યત્વે તમારા જ શરીરની રોગ પ્રતિકારક શક્તિ જ્યારે તમારી થાઇરોઇડ ગ્રંથિને નુકસાન પહોંચાડે છે ત્યારે થાય છે. આની ઉપરાંત હાઇપોથાઇરોઇડિઝમ બીજા પણ અમુક કિસ્સાઓમાં થઈ શકે, જેમ કે તમને કોઈ પણ વાયરસ કે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થયું હોય, જ્યારે ચેપ લાગે ત્યારે શરૂઆતમાં થાઇરોઇડ ગ્રંથિને નુકસાન પહોંચે, એટલે અંદર જે દ્રવ્યો થાઇરોઇડનો હોર્મોન્સ સ્ટોર કરેલા છે એ એકદમથી ફાટીને બહાર નીકળે, તો એ 2-4-5 દિવસ માટે હાઇપરથાઇરોઇડિઝમ એટલે કે થાઇરોઇડ વધી જવાની તકલીફ થઈ શકે. પણ ત્યાર પછી લાંબા ગાળે, કારણ કે બધા દ્રવ્યો ખલાસ થઈ જાય છે, એટલે ધીમે ધીમે કરીને હાઇપોથાઇરોઇડિઝમ ડેવલપ થઈ જાય છે. એટલે બેક્ટેરિયા કે વાયરસનું ઇન્ફેક્શન, જેને અમારી ભાષામાં ડિક્વેવરન્સ થાઇરોડાઇટિસ કહીએ. બીજું એક છે હાશિમોટોસ થાઇરોડાઇટિસ, એ પણ એક જાતનો ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે, જેમાં તમારી રોગ પ્રતિકારક શક્તિ થાઇરોઇડની અંદર ઘૂસીને અને એને નષ્ટ કરી નાખે છે. એમાં ગોઇટરની જેમ ફૂલોતું નથી, બલકે થાઇરોઇડ હોર્મોન નાની સુકાઈ જાય છે, એમાં પણ હાઇપોથાઇરોઇડિઝમ થઈ શકે. આ બધાની ઉપરાંત જ્યારે આયોડિનની ઉણપ હોય, નમકની અંદર જ્યારે આયોડિનની ઉણપ હોય, આયોડિન થાઇરોઇડ હોર્મોન બનાવવા માટે એક જરૂરી તત્વ છે, એટલે જ્યારે આયોડિનની ઉણપ હોય ત્યારે પણ હાઇપોથાઇરોઇડિઝમ થઈ શકે. એટલા માટે જ આપણી સરકારે, ભારત સરકાર વર્ષોથી આયોડાઇઝ નમક એટલે મીઠા આયોડાઇન વાળું મીઠું ખાવાનો આગ્રહ રાખ્યો છે. સામાન્ય રીતના દરિયા કિનારે જે લોકો વસતા હોય છે, એટલે આપણે સુરતના કે ગુજરાતના લોકો, આપણામાં એવી આયોડિનની ઉણપ જોવા નથી મળતી, કારણ કે દરિયાઈ મીઠામાં પૂરતું આયોડિન હોય છે. પણ જે લોકો હિમાલયની તળેટીમાં વસે છે, એટલે ઉત્તરાખંડ કે હિમાચલ પ્રદેશ અને એના બી પહાડોની તળેટીમાં જે લોકો વસે છે, એવા વિસ્તારોમાં ત્યાંના જે અનાજ છે કે ત્યાં જે ફસલ ઉગે છે એની અંદર આયોડિનની ઉણપ હોય, કારણ કે ત્યાં ચોખ્ખું મીઠું પાણી હોય, એમાં દરિયાઈ પાણી નથી હોતું, એટલે ત્યાં આયોડિનની ઉણપ હોય,
ત્યાંના લોકોમાં એટલે તમે જોશો તો ઉત્તર ભારતીય લોકોમાં જે દરિયાથી દૂર રહે છે એવા લોકોમાં સામાન્ય રીતના આ ગોઈટર કે થાઇરોઇડની તકલીફ વધારે જોવા મળે છે. એટલે થાઇરોઇડની તકલીફ થવાના મુખ્ય કારણોમાં પહેલું આયોડિનની ઉણપ, બીજું તમારી જ રોગપ્રતિકારક શક્તિ જ્યારે તમારી થાઇરોઇડ ગ્રંથિને નુકસાન પહોંચાડે, ત્રીજા નંબર પર કોઈ પણ જાતનું બેક્ટેરિયા કે વાયરસનું ઇન્ફેક્શન, ચોથા નંબર પર અમુક હૃદયને લાગતી વળગતી એવી દવાઓ છે, એમિયોડેરોન કહીએ, કે જે લોકોને એટ્રલ ફિબ્રિલેશન કે એવું થતું હોય, કોર્ડેરોન નામની દવા છે, કદાચ અમુક દર્શક મિત્રો લેતા પણ હશે એમના હૃદયના માટે, તો આ કોર્ડેરોન નામની દવા જ્યારે વધારે લેવામાં આવે ત્યારે પણ હાઇપોથાઇરોઇડિઝમ થઈ શકે. આની ઉપરાંત પણ એવી ઘણી દવાઓ છે કે જે લેવાથી આવું થઈ શકે. કદાચ કોઈ વ્યક્તિને કોઈ કારણથી શેક લીધા હોય અને થાઇરોઇડ ગ્રંથિ બળી ગઈ હોય તો પણ આ હાઇપોથાઇરોઇડિઝમ થઈ શકે. જી બિલકુલ સર. તો સર આપે જે પ્રમાણે થાઇરોઇડ વિશે માહિતી આપી તો સર તે રીતે હાઇપર થાઇરોઇડના લક્ષણો અને હાઇપર થાઇરોઇડના કારણો વિશે આપે જણાવ્યું કે તેમાં વજન ઘટતું જાય છે અને સાથે સાથે તેમાં જે નળી હોય છે તે સુકાવવું પણ એક કારણ રહેતું હોય છે. તો સર જ્યારે પણ તેના ઘણા બધા પ્રકારના કારણો હોઈ શકે છે અને સર તેમાં લક્ષણો વિશે આપે પહેલા જ જણાવ્યું, સર તેના કારણો વિશે અમને માહિતી આપશો. જી, હાઇપરથાઇરોઇડિઝમ જે છે સામાન્ય રીતના એક ઇનિશિયલ સ્ટેજ હોય છે, ખાલી જ્યારે આપણા મગજને ખબર પડે છે કે થાઇરોઇડ વધારે ન બનવું જોઈએ એટલા માટે જ એક સિગ્નલ આપીને રેગ્યુલેટ કરતા હોય છે. એટલે હાઇપરથાઇરોઇડિઝમ અથવા તો થાઇરોઇડ ગ્રંથિ દ્વારા થાઇરોઇડ હોર્મોન્સનું વધારે પડતું પ્રોડક્શન એક લગભગ કાયમ માટે એક ટેમ્પરરી ફેઝ હોય છે. ટેમ્પરરી એટલા માટે જેમ કે મેં કીધું કે કોઈ વસ્તુનું ઇન્ફેક્શન થાય, થાઇરોઇડ ગ્રંથિ પર ઇન્ફેક્શન થાય તો એ થાઇરોઇડ ગ્રંથિને નુકસાન પહોંચાડે અને એની અંદર નામના દ્રવ્યો સ્ટોર કરીને રાખેલા હોય તો ત્યારે આ બધા દ્રવ્યો એકદમથી છૂટા પડે છે. તો આના કારણે ટેમ્પરરીલી હાઇપરથાઇરોઇડિઝમ થઈ શકે. એવી જ રીતના હાશિમોટોસ થાઇરોઇડાઇટિસમાં અથવા ગ્રેવ્સ ડિઝીઝમાં એમાં પણ જ્યારે કોઈ પણ રીતના થાઇરોઇડ ગ્રંથિને નુકસાન પહોંચે છે ત્યારે ટૂંકા ગાળાના માટે થઈને આ થાઇરોઇડ હોર્મોન્સ વધી શકે છે એટલે હાઇપરથાઇરોઇડિઝમ થઈ શકે છે. જે પણ વ્યક્તિને આજે હાઇપરથાઇરોઇડિઝમ છે તેને ભવિષ્યમાં હાઇપોથાઇરોઇડિઝમ થવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે આ થાઇરોઇડ હોર્મોન્સ આપણી થાઇરોઇડ ગ્રંથિ કંઈ કાયમ માટે વધારે પડતા થાઇરોઇડ હોર્મોન્સ બનાવવાની નથી, એની એક કેપેસિટી છે, એક લિમિટ છે. જેમ કે એક ફેક્ટરીમાં 20 કારીગરો કામ કરતા હોય અને ત્યાં થોડો ઘણો માલ એમણે બનાવીને સ્ટોર કરીને રાખ્યો હોય, પછી તમે ફેક્ટરીને કોઈ ચોર લૂંટારા લૂંટવા આવે તો તે જે બની ગયેલો માલ છે તે ચોરી કરી શકે તાત્કાલિક, પણ એ 20 મજૂરો પાસેથી તમે 50 મજૂરોનું કામ ના લઈ શકો. એવી જ રીતના થાઇરોઇડ ગ્રંથિ પર જ્યારે કોઈ પણ ઇન્ફેક્શન થાય છે તો જે સ્ટોર કરેલા હોર્મોન્સ છે તે તાત્કાલિક નીકળી જાય છે બહાર અને એના કારણે ટૂંકા ગાળા માટે હાઇપરથાઇરોઇડિઝમ થાય છે. પણ જે એની થાઇરોઇડ હોર્મોન્સ બનાવવાની ક્ષમતા છે એના કરતા વધારે હોર્મોન્સ ક્યારેય એ બનાવી શકવાનું નથી. એટલે હાઇપરથાઇરોઇડિઝમ ઇઝ ઓલવેઝ શોર્ટ ટર્મ ડિઝીઝ, એ ટૂંકા ગાળા માટે જ થાય. અને એવા દર્દીઓ કે જે હાઇપરથાઇરોઇડિઝમની ટ્રીટમેન્ટ લેતા હોય, મોટા ભાગના દર્દીઓ લાંબા ગાળે હાઇપોથાઇરોઇડિઝમમાં કન્વર્ટ થઈ જાય છે. જી બિલકુલ સર. તો સર જ્યારે પણ થાઇરોઇડની પુષ્ટિ થતી હોય છે તો સર તે વખતે જે વ્યક્તિને થાઇરોઇડની પુષ્ટિ થઈ છે તો તેને ખોરાકમાં કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ અને કયા પ્રકારની અવેજી જે છે તે પાળવી જોઈએ? ખોરાકમાં ચાઇનીઝ ફૂડ જેટલા બી છે જેમાં આજીનોમોટો આવે છે તે નહીં ખાવું જોઈએ. સી ફૂડ એટલે ફિશ કે માછલી એવું નહીં ખાવું જોઈએ અને કોબીજ પર્ટિક્યુલરલી એ નહીં ખાવું જોઈએ. આ ત્રણ સિવાય બીજી કોઈ ખાસ પરેજી નથી કે જે આપણે પાડી શકાય, પણ કોબી, આજીનોમોટો અથવા ચાઇનીઝ આઈટમ્સ અને ફિશ કે એવું, આટલું ત્રણ નહીં ખાય તો બસ. જી બિલકુલ સર. અને સર જ્યારે પણ આપણને થાઇરોઇડની જે બીમારી છે તો જેમાં હાઇપોથાઇરોઇડ વિશે જણાવ્યું સર કે તેમાં વજન વધતું રહે છે તો સર જ્યારે પણ હાઇપોથાઇરોઇડમાં વજન વધતું રહે છે સતત તો સર તે વખતે કસરત અથવા તો આપણે જીમ કરીએ તો સર તે આપણને કેટલું અસરકારક સાબિત થાય છે? બેન, કોઈ પણ જાતના રોગમાં કસરત કરવી એ સારામાં સારી જ વસ્તુ છે, સિવાય કે પેશન્ટ એક્યુટ હાર્ટ ફેલિયરમાં હોય. એટલે થાઇરોઇડના રોગમાં પણ તમે કસરત કરીને વજન ઘટાડી શકો, એના કરતા રૂડું કાંઈ જ નથી. પણ હાઇપોથાઇરોઇડિઝમમાં કેવું થાય છે કે તમારા કસરત કરવા છતાં પણ તમારું વજન વધી શકે છે, કારણ કે ખોરાક તમે જે બી કંઈ ખાઓ છો એનું મેટાબોલિઝમ જ એટલું નથી થતું, એટલે કે પચીને વપરાતું જ નથી, ખાલી પચીને તમારા શરીરમાં સંગ્રહ થઈ જાય છે. એટલે હાઇપોથાઇરોઇડિઝમ વાળા દર્દી હોય કે કોઈ પણ દર્દી હોય, એ લોકોએ કસરત તો
કરવી જોઈએ. જે દર્દી ના હોય એ લોકોએ પણ કસરત તો કરવી જ જોઈએ. રોજની અડધો થી પોણો કલાક સુધી તમે કસરત કરો, બ્રિસ્ક વોકિંગ કરો, એટલે કે રોજના 40 મિનિટની અંદર 4 કિલોમીટર જો તમે ચાલી શકતા હો તો એ કસરત કાયમ દરેકે કરવી જ જોઈએ. એની ઉપરાંત થાઇરોઇડ ડિસઓર્ડરમાં પર્ટિક્યુલરલી કસરત કરવાથી કઈ ફાયદો થતો હોય એવા બહુ એવિડન્સીસ નથી. જી બિલકુલ સર. તો સર, જ્યારે પણ આપણને થાઇરોઇડ વિશે માહિતી મેળવતા હોઈએ છીએ તો સર કહેવાય છે કે એક વખત જો થાઇરોઇડની પુષ્ટિ થઈ જાય છે તો સર આ જીવન થાઇરોઇડની દવા લેવી પડે છે. તો સર જે આ જીવન થાઇરોઇડની દવા જે લેવી પડે છે તો સર તેનો શું કોઈ ઉપાય છે? બેન, થાઇરોઇડ કયા કારણથી થયું છે એ ખબર પડે ત્યાર પછી નક્કી થાય કે શું દવા આજીવન લેવી પડશે કે નહીં. જેમ મેં ઘણા કારણો કીધા એમાંથી જો કોઈ ઇન્ફેક્શનના કારણે થાઇરોઇડની તકલીફ થઈ હોય તો દવા આજીવન નથી લેવી પડતી. 2-4-6 મહિના કે 12 મહિનામાં ઇન્ફેક્શન મટી જાય, એની અસરો મટી જાય, પછી થાઇરોઇડની દવા બંધ કરી શકાય છે. પણ જો તમારો ઓટોઇમ્યુન ડિસઓર્ડર હોય અથવા ગ્રેવ્સ ડિઝીઝ, એટલે કે જ્યારે તમારી જ રોગ પ્રતિકારક શક્તિ તમારા જ થાઇરોઇડ નામની ગ્રંથિને નુકસાન પહોંચાડી રહી હોય સતત, તો પછી એ નુકસાન પામેલી ગ્રંથિ કઈ રીતના નવા થાઇરોઇડ હોર્મોન બનાવી શકશે? સિમિલરલી હાશિમોટોસ થાઇરોઇડાઇટિસમાં જ્યારે તમારી થાઇરોઇડ ગ્રંથિને આખું ડિસ્ટ્રોય કરી નાખવામાં આવે, ફાઇબ્રોસ કરી નાખવામાં આવે, તો એ ગ્રંથિ નવા હોર્મોન્સ બનાવવાને લાયક જ નથી રહેતી. તો એવા સંજોગોમાં થાઇરોઇડ હોર્મોન શરીરમાં બનતા જ નથી, અને જે વસ્તુ શરીરમાં બનતી જ ના હોય તેના માટે પછી આપણે બહારથી ગોળી લેવા સિવાય છૂટકો નથી. જેમ કે મારા આ ચશ્મા છે, ચશ્મા હું જાતે નથી બનાવતો તો મારે બહારથી દર વખતે લેવા જ પડે છે. એના માટે કોઈ ઈલાજ નથી. જો હું નહીં લઈશ તો મને ઝાંખું દેખાશે. સિમિલરલી જો તમારી શરીરની રોગ પ્રતિકારક શક્તિ તમારી થાઇરોઇડ ગ્રંથિને નુકસાન પહોંચાડી રહી છે અને તમે દવા નહીં લેશો તો તમને જ તકલીફ થશે, બાકી દવા તો લેવી જ પડશે. જી બિલકુલ સર. તો સર, જે પ્રમાણે આપે માહિતી આપી, આપે અગાઉ જણાવ્યું હતું સર કે TSS જે રિપોર્ટ છે તે ખૂબ જ આપણને સેન્સિટિવ રિપોર્ટ છે અને તેમાં જો થાઇરોઇડ હોય છે તો પુષ્ટિ અવશ્યથી થઈ જતી હોય છે. તો સર, ઘણી વખત શું એવા સંજોગો થતા હોય છે કે રિપોર્ટ નેગેટિવ આવ્યા છતાં પણ જે થાઇરોઇડ છે તેની પુષ્ટિ થઈ શકે? એટલે બોર્ડર લાઇન કેસીસ હોય ને બેન, જ્યારે T3 અને T4 એટલા બધા ડામાડોળ ના થયા હોય અથવા તો તમારું પ્રોડક્શન એકદમથી વધારે ઘટી ના ગયું હોય અથવા એકદમ વધારે વધી ના ગયું હોય તો TSH નો રિપોર્ટ નોર્મલ આવી શકે છે. પણ ત્યારે તો છતાં બી જો ડાઉટ હોય તો પછી ગળાની સોનોગ્રાફી કરાવી જોઈએ. એમાં થાઇરોઇડ ગ્રંથિની સોનોગ્રાફી કરવાથી ખબર પડી શકે કે થાઇરોઇડમાં ખરેખર કોઈ તકલીફ છે કે નહીં. ઘણી વખત થાઇરોઇડની ગ્રંથિમાં ગાંઠ હોય, એક જ ગાંઠ હોય અથવા બહુ બધી ઝીણી ઝીણી ગાંઠો હોય અથવા ડિફ્યુઝ નોડ્યુલર ગોઇટર હોય, એટલે એ બધી જ વસ્તુ આપણને થાઇરોઇડ ગ્રંથિની સોનોગ્રાફી કરવાથી ખબર પડી શકે. પણ એવા કેસમાં પણ TSH બોર્ડર લાઇન તો હશે જ, એટલે એકદમ જ નોર્મલ TSH સાથે ગળામાં તકલીફ હોવાની શક્યતા કે થાઇરોઇડમાં તકલીફ હોવાની શક્યતા ઘણી ઓછી રહે છે. પણ છતાં પણ જ્યારે TSH નોર્મલ આવે અને થાઇરોઇડની તકલીફ હોવાની શક્યતા હોય તો થાઇરોઇડ ગ્રંથિની સોનોગ્રાફી કરાવી લેવી જોઈએ. જી બિલકુલ સર. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયેલા છે. જી નમસ્કાર બેન, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો અને આપનું નામ શું છે? અલકા. હા જી અલકા બેન, જણાવો આપનો પ્રશ્ન. મને થાઇરોઇડ છે ઘણા વર્ષથી. જી બિલકુલ, કેટલા વર્ષથી છે અંદાજી? 12-13 વર્ષ થયા છે. જી બિલકુલ. હાઇપોથાઇરોઇડ છે કે હાઇપર થાઇરોઇડ છે આપને? સોરી અલકાબેન, આપનો અવાજ નથી આવી રહ્યો. હેલો હેલો. કઈ ગોળી લેશે એટલું પૂછો ને, કઈ ગોળી લેશે થાઇરોઇડ ના માટે નામ ખબર છે? કઈ ગોળી લો છો? નામ નથી ખ્યાલ. જી બિલકુલ. તો આપનો થાઇરોઇડ સામાન્ય રીતે કેટલો રહેતો હોય છે તે વિશે જણાવી શકશો? હેલો. જી અલકાબેન, આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. હેલો. જી અલકાબેન, આપનો થાઇરોઇડ કેટલો રહે છે સામાન્ય રીતે? જી બિલકુલ. અને આપ જે દવા લઈ રહ્યા છો તેનું નામ આપ જણાવી શકશો જોઈને? ડોક્ટર,
ના ના, આપ જે દવા ઘડી રહ્યા છો તો તેનું નામ આપ જણાવી શકશો પત્તા પરથી જોઈને? જી જી બિલકુલ વાંધો નહીં. જી આપને શું પ્રશ્ન પૂછવો છે ડોક્ટર ને? અલકાબેન આપનો અવાજ સ્પષ્ટ નથી આવ્યો, ફરીથી જણાવશો? જી બિલકુલ અલકાબેન, અવશ્યથી આપ આપનો પ્રશ્નનો ઉત્તર ટીવીમાં જાણી શકશો. જી સર, જે દર્શક મિત્ર જોડાયા હતા તેમનું કહેવું છે કે તેમને છેલ્લા 12-13 વર્ષથી થાઇરોઇડ છે અને અત્યારે તેમને સર ચક્કર આવવા, નબળાઈ લાગવી શરીરમાં તેવી પરિસ્થિતિ થઈ રહી છે. એમણે જે કીધું એના પરથી એવું લાગે છે કે એમને હાઇપોથાઇરોઇડિઝમ હશે, એટલે કે થાઇરોઇડ T3 અને T4 નામના હોર્મોન્સ ઓછા પડતા હશે અને એ 12-13 વર્ષથી કદાચ થાઇરોઇડની દવા લેતા હશે. થાઇરોનામ અથવા અલ્ટ્રોક્સિન, થાઇરોક્સિન હોર્મોન આવે, T4 નામનો હોર્મોન આવે, એની ગોળી સ્વરૂપે અવેલેબલ છે. મોટા ભાગના લોકો જે લોકોને થાઇરોઇડની તકલીફ હોય છે એ બધા આ જ દવા લેતા હોય છે, કારણ કે હાઇપોથાઇરોઇડિઝમ વધારે કોમન છે આપણે ત્યાં. થાઇરોઇડના 10 રોગીઓમાંથી માંડ એકને હાઇપરથાઇરોઇડિઝમ હોય, બાકી 9 જણાને હાઇપોથાઇરોઇડિઝમ જ હોય છે અને એ લોકો ડબ્બીમાં ગોળી આવતી હોય છે, 100 કે 120 ગોળી ડબ્બી આવે એ લેતા હોય છે. તો એ દવા એમણે રેગ્યુલરલી લેવી જોઈએ. જો રેગ્યુલર લેતા હોય છતાં બી આ તકલીફ હોય તો એમણે TSH, T3 અને T4 આ ત્રણેય રિપોર્ટ કરાવીને એમના નજીકના ફિઝિશિયન અથવા એન્ડોક્રાઇનોલોજીસ્ટને બતાવવું જોઈએ. જી બિલકુલ સર, આપણી સાથે વધારે એક દર્શક મિત્ર જોડાયેલા છે. હેલો. હેલો. જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? બરોડાથી. હેલો, બરોડાથી બોલું છું. જી આપનું નામ? અને સમીર નામ છે મારું. હા જી સમીરભાઈ જણાવો. હા હા, મારા વાઇફ ને થાઇરોઇડ છે. નવ હાઇપર કહેવાય ને ટેસ્ટ રિપોર્ટ માં, એટલે સુધી જાય છે આમ રિપોર્ટ કરાવીએ તો. થોડા ટાઈમ એને એલોપેથી લીધી હતી, પછી કઈક આયુર્વેદિક લીધી હતી, હમણાં લેતી જ નથી. અને સારું છે બધું, આમ ફિઝિકલ કન્ડિશન બધી સારી છે. અને શું સલાહ સાહેબ આપશે? જી બિલકુલ સર, આપને દર્શક મિત્ર ને કોઈ પ્રશ્ન છે? કઈ એટલે ટીએસએચ રિપોર્ટ 8 કે 9 સુધી જતા હતા, ટીએસએચ રિપોર્ટ 8 9. જેમ સાહેબે કીધું, એમના વાઇફ 60 વર્ષના છે, ફિઝિકલી અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, પણ છેલ્લા થોડા સમયથી થાઇરોઇડની તકલીફ છે એમને. એ પહેલા એલોપેથિક દવા લેતા હતા, પછી આયુર્વેદિક, અને એમણે કીધું કે એમને હાઇપરથાઇરોઇડિઝમ હતું. તો મેં જેમ પહેલા જણાવ્યું તેમ ટૂંકા ગાળા માટે હાઇપરથાઇરોઇડિઝમ લોકોને થાય છે, ત્યાર પછી જો ઇન્ફેક્શનના કારણે હોય તો સાવ મટી જાય છે, એટલે દવા લેવાની કાંઈ જરૂર પડતી નથી. એવું બની શકે કે આમનો કિસ્સો એમાંનો એક હોય, પણ છતાં પણ મારી એવી સલાહ રહેશે કે જો તમે અત્યારે કોઈ જ જાતની દવા નથી લઈ રહ્યા તો પછી તમારે એકવાર TSH, T3 અને T4 આ ત્રણ જાતના ટેસ્ટ કરાવી લેવા જોઈએ, જેથી કરીને ખરેખર થાઇરોઇડની તકલીફ અત્યારે પણ છે કે નહીં એ આપણને ખબર પડી શકે. કારણ કે રિપોર્ટ નહીં કરાવીએ અને પછી કંઈક વધારે તકલીફ થશે તો દુવિધામાં મુકાઈ જઈશું. એટલે જે લોકોને એક વખત પણ થાઇરોઇડની તકલીફ થયેલી હોય તે લોકોએ શરૂઆતના 2 વર્ષ દર 6-6 મહિને અને ત્યાર પછી દર વર્ષે એકવાર કમસે કમ થાઇરોઇડનો રિપોર્ટ કરાવીને જોઈ લેવું જોઈએ. એટલે આમના માટે પણ મારી એ જ સલાહ રહેશે કે એકવાર થાઇરોઇડનો રિપોર્ટ કરાવી લે, TSH, T3 અને T4, અને નજીકના કોઈ ફિઝિશિયન કે એન્ડોક્રાઇનોલોજિસ્ટ ડોક્ટરને બતાવી દે. જી બિલકુલ સર, આપણી સાથે વધારે એક દર્શક મિત્ર જોડાયેલા છે. હેલો. 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 જી જી રમેશભાઈ નમસ્કાર, જણાવો. પેલા તો છેલ્લા વર્ષના હવે 8-10 કલાક બાકી છે, એટલે આપના ડોક્ટર સાહેબ ને રામ રામ, અને નવા વર્ષ ની ખાલી એડવાન્સ માં ખુબ ખુબ શુભકામનાઓ બંને ની. અને ખરેખર આપ જે ખરેખર સારો પ્રોગ્રામ ચલાવો છો, એ પ્રોગ્રામ
સારી રીતે ચાલે અને લોકોને એટલું બધું માર્ગદર્શન પર પૂરું પાડો છો એટલે તમારો અને ડોક્ટર સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને ખરેખર થાઇરોઇડ એટલે આમાં થાઇરોઇડના કદાચ કઈ બે પ્રકાર આવે છે, લીલો અને સૂકો. સૂકો થાઇરોઇડ હોય તો એમની અંદર લોકો જો શરીર દુબળું પડતું હોય છે, લીલો થાઇરોઇડ હોય તો દાડા પણ હોય છે. સાહેબને હું એ કહેવા માંગુ છું કે આ થાઇરોઇડ થવાના કારણો શું છે? કારણ કે ઘણા પહેલા આપણે બાપ દાદા એટલે કે જે અમને મને 50 વર્ષ થયો એના પહેલો 25 વર્ષ પહેલો આ થાઇરોઇડ કે એવું નામ સાંભળ્યું નતું, પણ હવે એવું લાગે છે કે જો શેખ જાડા થયા હોય કે કોઈ પેલું દવું થતું હોય તો એનો રિપોર્ટ કરાવવો પડતો જ હોય છે, એટલે એનું કારણ શું છે એ જાણવું છે. જી બિલકુલ રમેશભાઈ, આપને પણ નવા વર્ષની એડવાન્સમાં જ વધાઈ, અને આપ અવશ્યથી આપના પ્રશ્નનો ઉત્તર ટીવીમાં જાણી શકો છો. ઓકે ઓકે જી સર. દર્શક મિત્રે જે વાત કરી લીલો થાઇરોઇડ એટલે કે હાઇપોથાઇરોઇડિઝમ, કે જેમાં શરીર ફૂલી જાય માણસનું કારણ કે થાઇરોઇડની હોર્મોન્સ ઓછા પડતા હોય છે, અને સૂકો થાઇરોઇડ એટલે કે હાઇપર થાઇરોઇડિઝમ, કે જેમાં તમારું શરીર ઉતરી જાય કારણ કે મેટાબોલિઝમ બહુ જ વધી જાય છે. કારણો પહેલા પણ હું જણાવી ચુક્યો છું, પણ થાઇરોઇડનો કોઈ પણ રોગ થવાનું મુખ્ય કારણ છે જ્યારે તમારા જ શરીરની રોગ પ્રતિકારક શક્તિ તમારી થાઇરોઇડ ગ્રંથિને ડિસ્ટ્રોય કરી નાખે અથવા નુકસાન પહોંચાડે. એમાં સૌથી મુખ્ય છે ગ્રેવ્સ ડિઝીઝ, બીજું છે હાશિમોટોસ થાઇરોઇડાઇટિસ. આની ઉપરાંત કોઈ પણ બેક્ટેરિયા કે વાયરસનું ઇન્ફેક્શન થાય અને થાઇરોઇડ ગ્રંથિને નુકસાન પહોંચે તો પણ આ બંને જાતના હાઇપો અને હાઇપર બંને જાતના થાઇરોઇડના ડિસઓર્ડર થઈ શકે છે, એને ડ્યુક્યુરસ થાઇરોઇડાઇટિસ કહેવાય છે. આ બધાની ઉપરાંત આયોડિનની ઉણપના કારણે પણ હાઇપોથાઇરોઇડિઝમ થઈ શકે, એટલે કે લો થાઇરોઇડ, બરાબર. અને પહેલાના જમાનામાં આ રોગો નહોતા એવું નહોતું, પહેલાના જમાનામાં આ રોગો વિશેની સમજ નહોતી. અમારામાં એક કહેવત છે કે આઈઝ કેન સી ઓનલી વોટ એ માઇન્ડ નોઝ, એટલે જે મગજને ખબર છે આંખથી પણ એ જ દેખાઈ શકે. તમારે આગળ હીરો પડ્યો હોય પણ તમને ખબર જ ના હોય કે આ પથ્થર હીરો છે કે માણેક છે, તો તમે એમને સામાન્ય કડક પથ્થર સમજીને ફેંકી જ દેશો. એટલી સમજ હોવી પણ જરૂરી છે કે આ હીરો છે અને આની કિંમત વધારે છે. સિમિલરલી આપણા બાપદાદા કે પુરખોના જમાનામાં કદાચ થાઇરોઇડ રોગ વિશેની આટલી સમજ જ નહોતી અને દર્દીઓ એમને પીડાઈને ગુજરી જતા હતા, પણ હવે આ રોગ વિશેની સમજ છે, આ રોગ વિશેની જાગરૂકતા વધી છે, એટલે આનો રિપોર્ટ કરાવીએ છીએ અને રોગ પકડાય તો એની દવા પણ કરીએ છીએ. જી બિલકુલ સર, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો. જી, ટેકનિકલ ઇશ્યુ થી ફોન ડિસ્કનેક્ટ થયો છે. સર, આજકાલ આપણે જોઈએ છીએ તો નાના બાળકોમાં પણ આપણને થાઇરોઇડની તકલીફ જોવા મળતી હોય છે, તો સર શું થાઇરોઇડ થવાની કોઈ ઉંમર હોય છે કે તે ગમે તે વયના વ્યક્તિને થઈ શકે છે? ગમે તે વયના વ્યક્તિને થઈ શકે છે બેન. અને નાના બાળકોને થાઇરોઇડ આજકાલ થયો છે એવું નથી, બહુ પહેલેથી થતો હતો. ઇનફેક્ટ નાના બાળકોમાં જો થાઇરોઇડની ઉણપ હોય, થાઇરોઇડ નામનો હોર્મોનની, તો એમના શારીરિક અને માનસિક વિકાસમાં બહુ જ મોટો ફરક પડી જતો હતો. એવા બાળકો જો થાઇરોઇડની ઉણપ સાથે ઉછરે તો એવા બાળકો માનસિક રીતના વિકલાંગ તરીકે ઉછરતા હતા. એટલા માટે જ ઘણા બધા રાજ્યોમાં સરકારોએ એવું નક્કી કર્યું છે કે જન્મતા વેત બાળકના બે ટેસ્ટ અમ્બલાઇકલ કોડમાંથી એટલે કે નાળના લોહીમાંથી જ બે જાતના ટેસ્ટ કરી લેવા જોઈએ. એક છે બાળકનું બ્લડ ગ્રુપ અને બીજો છે થાઇરોઇડનું લેવલ. આ બે ટેસ્ટ તમે વિચાર કરો, બાળકના બ્લડ ગ્રુપ સિવાય જો કોઈ બીજો એક ટેસ્ટ એટલો બધો અગત્યનો માનવામાં આવ્યો છે તો એ છે થાઇરોઇડનો ટેસ્ટ. કારણ કે જો બાળકમાં થાઇરોઇડની ઉણપ હોય જન્મતા વેત જ, ત્યારથી જ એને થાઇરોઇડની ઉણપ દૂર કરવી જોઈએ, નહીં તો બાળકના ઉછેરમાં માનસિક અને શારીરિક રૂપના વિકલાંગતા આવી શકે. જી બિલકુલ સર, જી બિલકુલ સર, આજે આપ અમારી સાથે જોડાયા અને આજે આપે થાઇરોઇડ ને લગતી ખૂબ જ ઉપયોગપૂર્ણ માહિતી સૌને પૂરી પાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ, આભાર મને આ મોકો આપવા બદલ. જી સર. તો દર્શક મિત્રો, આજના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં ફક્ત આટલું, પરંતુ જો આપ આ કાર્યક્રમ ફરીથી નિહાળવા ઈચ્છતા હો તો આપ અવશ્યથી વીઆર લાઈવના યુટ્યુબ પેજ પર અને વીઆર લાઈવના ફેસબુક પેજ પર અને કાર્યક્રમનું પુનઃ પ્રસારણ રાત્રિ 8:30 કલાકે નિહાળી શકો છો. આજના કાર્યક્રમમાં મને અને ભૌમેશભાઈને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355 8561 23 પર અને રહો સદા તંદુરસ્ત.